આપણા બધા જોડે વાહન તો છે અને દરેક વાહન પર નંબર પ્લેટ હોય છે, પણ શું તમને ખબર છે કે આપણા દેશમાં કેટલા પ્રકારની અને કયા કયા રંગની નંબર પ્લેટ હોય છે? હું હિમ ખત્રી અને આજના ડેલી ડોઝમાં આપણે વાત કરશું કે આપણા દેશમાં અલગ અલગ કેટલા પ્રકારની નંબર પ્લેટ હોય છે અને તેનું મહત્વ શું હોય છે, સાથે જ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની ગાડીમાં કયા કલરની નંબર પ્લેટ લગાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણને એટલે કે તમને અને મને ત્રણ કે ચાર પ્રકારની નંબર પ્લેટ વિશે જ ખબર હોય છે. જેમ કે સામાન્ય લોકો પાસે જે વાહન હોય તેમાં સફેદ કલરની નંબર પ્લેટ હોય, ટેક્સી પાસિંગ હોય એમાં યલો કલરની નંબર પ્લેટ હોય, અને ઇલેક્ટ્રિક વાહનોમાં ગ્રીન કલરની નંબર પ્લેટ હોય. પણ આ સિવાય પણ પાંચ અલગ અલગ પ્રકારની નંબર પ્લેટ હોય છે. એમ કુલ આઠ પ્રકારની નંબર પ્લેટ આપણા ભારત દેશમાં છે. વ્હાઇટ, યલો, ગ્રીન, બ્લેક, રેડ, નંબર પ્લેટ વિથ એન અપવર્ડ પોઇન્ટિંગ એરો, એટલે કે ઉપર તરફ ઇશારો કરતા તીર સાથે નંબર પ્લેટ, રેડ નંબર પ્લેટ વિથ એમ્બ્લેમ ઓફ ઇન્ડિયા એટલે કે લાલ કલરની નંબર પ્લેટ ભારતના રાષ્ટ્રીય ચિહ્ન સાથે. સૌથી પહેલા વાત કરીએ વ્હાઇટ નંબર પ્લેટ્સની, તો એની ઉપર બ્લેક ટેક્સ્ટ હોય છે અને સામાન્ય લોકો માટે આ નંબર પ્લેટ યુઝમાં લેવાય છે, જેને આપણે HSRP પ્લેટ પણ કહીએ છીએ, એટલે કે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ. એટલે કે જે વાહનો ટોટલી પ્રાઇવેટ યુઝ માટે વપરાય છે, એટલે કે તમારા અને મારા જેવા સામાન્ય માણસો વાપરે છે, એની ઉપર વ્હાઇટ નંબર પ્લેટ લગાવવામાં આવે છે. હવે વાત કરીએ યલો નંબર પ્લેટની, તો આ નંબર પ્લેટ સાર્વજનિક વાહનો એટલે કે કોમર્શિયલ વાહનો પર લગાવવામાં આવે છે, જેમ કે બસ, ટેક્સી, કેબ, ઓટો રિક્ષા, બાઇક ટેક્સી વગેરે. આ સિવાય કોમર્શિયલ માલવાહક વાહનો પર પણ પીળા રંગની નંબર પ્લેટ લગાવાય છે, જેમ કે ટ્રેલર, ટ્રક, મિની ટ્રક, છોટા હાથી. જો કે યલો નંબર પ્લેટ લગાવીને વાહન ચલાવતા ડ્રાઈવર્સ પાસે કોમર્શિયલ લાયસન્સ હોવું પણ જરૂરી હોય છે. ગ્રીન નંબર પ્લેટ, આ નંબર પ્લેટનો આઈડિયા બહુ જૂનો નથી, કારણ કે સરકારે દેશના તમામ રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ પર ગ્રીન નંબર પ્લેટ લગાવવા માટે રિઝર્વ રાખી છે, એટલે જ કોઈ પણ કમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન હોય કે પ્રાઇવેટ ઇલેક્ટ્રિકલ વાહન હોય એમાં ગ્રીન નંબર પ્લેટ જોવા મળશે. પણ પ્રાઇવેટ ઇલેક્ટ્રિક વાહન પર સફેદ રંગના નંબર હોય છે, જ્યારે કમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન પર પીળા રંગના નંબર લગાવવામાં આવે છે. હવે વાત કરીએ બ્લેક નંબર પ્લેટની. સામાન્ય રીતે કાળા કલરની નંબર પ્લેટ ઓછી જોવા મળે છે અને આ નંબર પ્લેટ ધરાવતા વાહનોનો ઉપયોગ પણ કમર્શિયલ રીતે જ થાય છે, જો કે તેમાં કમર્શિયલ લાયસન્સની જરૂર નથી હોતી. આ પ્રકારની ગાડીઓ મોટા ભાગે લક્ઝરી હોટલ્સ એટલે કે 4-સ્ટાર કે પછી 5-સ્ટાર હોટલ્સમાં યુઝ કરવામાં આવે છે અને જેમાં યલો કલરના ટેક્સ્ટ હોય છે. બ્લુ નંબર પ્લેટ, જેનો ઉપયોગ ફોરેન ડિપ્લોમેટ્સ એટલે કે વિદેશી પ્રતિનિધિઓની ગાડીઓ પર કરવામાં આવે છે. વાદળી રંગની નંબર પ્લેટ વાળી ગાડીઓમાં વિદેશી રાજદૂત અથવા તો રાજનાયકો સફર કરતા હોય છે. આ નંબર પ્લેટ પર CC લખેલું હોય છે, જેનો મતલબ થાય છે કાઉન્સેલર કોર્પ્સ, અને એવી જ રીતે UN લખેલું હોય તો તેનો મતલબ થાય છે યુનાઇટેડ નેશન્સ. અને આવી નંબર પ્લેટ્સ પર ભારતના નહીં પણ જે તે દેશના લોકો અંદર બેઠા હોય તે દેશના કોડ લગાવવામાં આવે છે. હવે વાત કરીએ નંબર પ્લેટ વિથ એન અપવર્ડ પોઇન્ટિંગ એરોની, એટલે કે તીરના નિશાન વાળી નંબર પ્લેટની. આવી નંબર પ્લેટ ફક્ત સેના સાથે જોડાયેલા વાહનોમાં હોય છે, જેમાં એરો એટલે કે ઉપરની તરફ ઇશારો કરતા તીરનું નિશાન હોય છે. અને આવી નંબર પ્લેટ ધરાવતા વાહનોને દેશના કોઈ પણ ટોલ પ્લાઝા પર ટોલ ભરવાની જરૂર નથી પડતી. રેડ નંબર પ્લેટ વિથ ધ એમ્બ્લેમ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન સાથે લાલ કલરની નંબર પ્લેટ. આ ખૂબ જ ખાસ પ્રકારની નંબર પ્લેટ હોય છે, જેની ઉપર ગોલ્ડન રંગમાં ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન મૂકવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ અથવા તો કોઈ પણ રાજ્યના રાજ્યપાલની ગાડી પર ભારતના એમ્બ્લેમ સાથે લાલ રંગની નંબર પ્લેટ લગાવવામાં આવે છે. જો તમને લાગ્યું હોય કે આ ઇન્ફોર્મેશન તમારા કામમાં આવશે અથવા તો તમારા નોલેજમાં વધારો કરશે, તો ફટાફટ આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ રીતે VTV ગુજરાતી.com સાથે જોડાયેલા રહો.